હાલમાં જ નર્મદાના નીરની ચોરીનો મામલો સામે આવ્યો હતો ત્યારે શિહોરના મગલાણા ખાતે થઈ રહી છે નર્મદાના નીરની ચોરી. પાણીની અછત ઊભી થવાના પગલે સરકારી બાબુઓ દોડી જતા તેમની પર થયો પથ્થરમારો. નર્મદાના નીર દરેક ઘર સુધી પહોંચે તે માટે સરકારે નર્મદા લાઈન નાખી, પરંતુ આ પાણીની લાઈન તોડી નાખી મગલાણા ગામ પાસે તળાવ ભરવાનું કારસ્તાન કરાયું છે. અને આ અંગે અગાઉ પણ અનેક ઘટનાઓથી વિડકોસ ન્યૂઝની ટીમે પાણી પુરવઠા વિભાગને જાણ કરેલી, પરંતુ કોઈ જ પગલાં ન ભરાયેલા. પરંતુ હાલ નર્મદાના લાઈનમાં ભંગાણ કરી પાણીની ચોરી થઈ રહી હતી અને ઉનાળામાં પાણીની જરૂરિયાત પણ વધતા હાલ અધિકારીઓને રેલો આવતા તાત્કાલિક તેઓ મગલાણા ખાતે પહોંચ્યા હતા. અને હાલ જે વિગતો મળી રહી છે કે પાણીની પાઇપલાઇન નાખી પાણીનું તળાવ ભરવામાં આવતું હતું. પાણી પુરવઠા વિભાગ, ગાંધીનગરના અધિકારી, નર્મદા નિગમના અધિકારી, કાર્યપાલક ઇજનેર, શિહોરના ડેપ્યુટી કલેક્ટર, શિહોર તાલુકાના મામલતદાર, પીજીવીસીએલના અધિકારીઓ, શિહોર, વલભીપુર, ઉમરાળાનો પોલીસ કાફલો શિહોરના મગલાણા ખાતે પહોંચ્યો હતો અને તેમના પર પથ્થરમારો થયા હોવાની પણ ઘટના હાલ સામે આવી છે. હાલ તેમણે પાણીની પાઇપલાઇન અને સાથે જ પાણી ખેંચવા માટેનું ડીઝલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર, પાણીની પાઇપલાઇન વગેરે જપ્ત કરી છે અને સાથે જ 3 બાઇક પણ તેમણે જપ્ત કર્યા છે અને આગળની તપાસ તેમણે આગળ વધારી છે. વિશેષ વાત કરીએ તો થોડા દિવસ પહેલાં સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારી સાથે કલેક્ટર અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પાણીની જરૂરિયાતને લઈને બેઠક યોજાયેલ, જેમાં કલેક્ટર અને ભૂપેન્દ્રસિંહે સ્પષ્ટ બાબતમાં કહેલ અધિકારીઓને કે પાણીની ચોરી અટકાવવી અને આ પગલે હાલ અધિકારીઓ પાણીની ચોરી અટકાવવા દોડી રહ્યા છે. નજરે નર્મદાના નીરની ચોરી, જે વિડકોસ ન્યૂઝ દ્વારા અગાઉ રજૂ કરાયેલો અહેવાલ તે હાલ ફરી નિહાળીએ. પીવાનું પાણી મળી રહે તે માટે નર્મદા નીર પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે, પણ સરકારી બાબુની બેજવાબદારીના કારણે અમુક લોકો પાણી ચોર બની રહ્યા છે. જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ. સરકારી બાબુના કારણે વધી રહ્યા છે પાણી ચોર, લોકો મરી રહ્યા છે તરસે, પાણી ચોર વેડફી રહ્યા છે પાણી, પાણી માટે પણ ભ્રષ્ટાચાર. સરકારી બાબુઓ ફરમાવે છે આરામ,
અને રાજકીય પક્ષોને માત્ર જોવો છે પોતાનો વિકાસ. પ્રજા વલખી રહી છે પાણી માટે, વેડફાઈ રહ્યું છે પાણી બેજવાબદારીના કારણે. શું સરકારી બાબુ કોઈ પગલાં લેશે? જુઓ વિટકોસ ન્યૂઝનો સ્પેશિયલ રિપોર્ટ. આ વહેતી નદીને જોઈને લાગે કે ચોમાસું બેસી ગયું છે, નદી નાળા છલકાઈ રહ્યા છે, પરંતુ આ કુદરતની મહેરબાનીનું ચોમાસું નથી. આ ખુલ્લેઆમ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તેનું કારણ છે પાણી પુરવઠા વિભાગ અને GWIA ની બેજવાબદારી. સરકારી બાબુઓને પોતાની ઓફિસમાં આરામ ફરમાવો છે, જેના કારણે લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે દરેક મિનિટ પર, અને અનેક ગામડાઓ તરસ્યા મરી રહ્યા છે. નર્મદા નીરની સુવિધા હોવા છતાં પાણી કોઈ માવઠાના કે વરસાદનું નથી, પરંતુ આ નદીમાં જે પાણી છે એ નર્મદા કેનાલ જે પીવાના પાણી માટે જે ભાવનગરમાં આવી છે, અને આ ઉપરાંત ભાવનગર ઉપરાંત મહુવા તળાજા સહિત જે લાઈન જાય છે તે લાઈનમાં કરેલો ભંગાણ છે, અને જે ભંગાણનું પાણી છે ચોક્કસ કહે છે કે આ પાણી આ ગેરકાયદેસર પાણી તૂટ લીકેજ થઈ રહ્યું છે, તેને અટકાવવામાં સરકારી બાબુને ટાઈમ નથી. ગુજરાત સરકાર દ્વારા નર્મદાના નીર ગામડે ગામડે પહોંચાડવાની સુવિધા આપી તે સારી બાબત છે, પરંતુ ત્યારબાદ દરેક જિલ્લા વાઇઝ ફાળવેલા પાણી પુરવઠા વિભાગના અધિકારી કે GWIA ના કર્મચારીની બેજવાબદારીના કારણે પાણીની પાઇપલાઇન કે વાલ તૂટી પાણી ચોર પાણીને વેડફી રહ્યા છે, અને આડકતરી રીતે અહીંયા ભ્રષ્ટાચાર થતો હોય તે ચોક્કસ કહી શકાય. નર્મદાના નીર સૌરાષ્ટ્રના ગામડે ગામડે સુધી સરકાર દ્વારા પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો છે, તે સારી વાત છે, પરંતુ તેની સામે આપ મારી પાછળ જોઈ રહ્યા છો તે માત્ર 100 કિલોમીટર જાઓને એક વાલ આવે, અને એ વાલ લીકેજ હોય. એટલું જ નહીં, આ વિસ્તારમાં પાઇપલાઇનમાં સીધા હોલ પાડી અને લગભગ 1.5-2 કિલોમીટર સુધી વાડીમાં પાણી ખેંચવામાં આવ્યું છે. એક ચોક્કસ કહી શકાય એવા સંજોગોમાં આ પાણીનો દુરુપયોગ ની શોધ માટે સ્પેશિયલ મશીનની પણ શોધ કરવામાં આવી છે, પરંતુ નર્મદા કેનાલના અધિકારી જે પાઇપલાઇન છે એના સુપરવાઇઝરો આ કેનાલનું સંશોધન કરી અથવા એ મશીનોનો ઉપયોગ કરી અને શા માટે આવા ગેરકાયદેસર પાણી લૂંટતા હોય તેને અટકાવવામાં આવતા નથી. નર્મદાના નીરની પાઇપલાઇન તૂટી રહી છે. જુઓ આ દ્રશ્યો. આ દ્રશ્યો છે ઘાંઘળી નેસડા વિસ્તારના વલભીપુરના આ પંથકના. આ પંથક એવો છે જ્યાં પાણીના તળ નીચા છે, ત્યારે આ પાણીની આ લાઈન આસપાસના ખેડૂતો તોડી પોતાના ખેતરમાં લઈને વાવણી કરે છે. ખરેખર આ પાણી એ પીવા માટેનું છે જેની ચોરી થઈ રહી છે, જેનું મુખ્ય કારણ સરકારી અધિકારીઓની બેજવાબદારી. આ પાણી લોકોને પીવા માટે પૂરું પડે તે માટે નર્મદા નીરનો પ્રોજેક્ટ છે, ત્યારે નાવડાથી ભાવનગર આવતી પાણીની બે મોટી પાઇપલાઇનમાં ઘાંઘળી પંથકમાં ખેડૂતો પોતાનો પાક પાય છે, જેના કારણે છેવાડાના ગામ સુધી પીવાનું પાણી નથી મળતું, અને સરકારી અધિકારીને પોતાની જવાબદારી નથી નિભાવતી, ત્યારે લોકો પાણી વિહોણા રહે છે, અને જેનું એકમાત્ર જવાબદાર હોય તો તે સરકારી બાબુની બેજવાબદારી છે, જેના કારણે અનેક લોકો પાણી વિહોણા છે અને તરસ્યા મરે છે. હવે આ દ્રશ્યો જુઓ, લોકો પાણી વિહોણા છે, પાણી માટે વલખા મારે છે. ભાવનગર મહાનગરપાલિકામાં ઊંચો ટેક્સ ભરવા છતાં પાણી નથી મળતું, ત્યારે બેફામ રેતીના ઉદ્યોગવાળા ઘાંઘળી વિસ્તારમાં લોકોના પીવાના પાણીની લાઈન તોડી પાણીની ચોરી કરી બેફામ પાણી વાપરીને રેતી ધોઈ રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રજા પાસે કમરતોડ ભાવ વધારો કરી 100% વધારો કરીને 900 રૂપિયાના 1800 રૂપિયા કરી દેવામાં આવ્યા છે, તેવા સંજોગોમાં આ વેસ્ટ પાણી જાય છે તે અટકાવવાનો સરકારી બાબુઓને ટાઈમ નથી.
શું પીવાના પાણીથી રેતી ધોવા નર્મદા નીરનો પ્રોજેક્ટ છે? શું નદી નાળામાં પાણી વેડફવા માટે નર્મદા લાઈન નખાઈ છે? લોકોના તરસ્યા મો સુધી પાણી નથી પહોંચતું. સરકાર નર્મદા નીરની યોજનાનું પાણી સરકારી બાબુની બેજવાબદારીના કારણે લોકો સુધી પહોંચવાને બદલે તે પાણીથી રેતી ધોવાઈ રહી છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે અહીંયા આડકતરી રીતે ભ્રષ્ટાચાર થાય છે અને પૈસા ખવાય છે. ભાવનગરમાં શાસક પક્ષ દ્વારા કમરતોડ ટેક્સ વધારો ઝીંકાયો અને વિરોધ પક્ષ તેના વિરોધમાં શાસક પક્ષના નગરસેવકોના ઘરે ઘરે જઈ રામદરબાર યોજી આઈસ્ક્રીમ ખાઈને છૂટા પડે છે. આવું બધું કરવા કરતા નર્મદા નીરના આ પાણી ભાવનગર સુધી પહોંચે, ગામડાઓ સુધી પહોંચે અને ઘાંઘળી જેવા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન આ પાણી ચોર તોડે છે ત્યારે તે અટકાવે તો જ સાચી પ્રજાની સેવા કરી ગણાય. ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાઓ અને નગરસેવકોના ઘરે જઈ અને રામદરબાર યોજે છે. આ રામદરબાર યોજી અને સસ્તી પ્રસિદ્ધિ લેવાને બદલે ત્યાંથી આઈસ્ક્રીમ ખાઈ અને પરત ફરવાને બદલે આવા વિસ્તારમાં જઈ જે નર્મદા કેનાલની પાઇપલાઇન આવે છે તે પાઇપલાઇન ઉપર જો સંશોધન કરવામાં આવે તો કેટલી પાઇપલાઇનમાં હોલ પાડીને સીધું ડાયરેક્ટ કૂવામાં પાણી લેવામાં આવે છે તે અંગે તપાસ કરે તો સાચા અર્થમાં વિરોધ પક્ષની ભૂમિકા કરી ગણાશે. પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર. સરકારી બાબુ આલ્યાની ટોપી પહેરાવે છે માલ્યાને. સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે લાઈનો તોડાઈ છે. સ્થાનિક રહેવાસીઓએ ખોલી પોલ. સરકારી બાબુને કામ કરવું પડે તે માટે ઉડાવ જવાબ આપે છે. શું આ યોગ્ય છે? વિટકોસ ન્યૂઝ દ્વારા એક ઝુંબેશ હાથ ધરાઈ છે કે અંતરિયાળ ગામડાઓ સુધી પીવાનું પાણી પહોંચે અને પાણીનો વેડફાટ ન થાય તે માટે ભાવનગર પાણી પુરવઠા વિભાગમાં જાણ કરાઈ ત્યારે તે કેમેરાની સામે બોલવાની ના પાડે છે અને આલ્યાની ટોપી માલ્યાને પહેરાવે છે. જુઓ, સાંભળો તેઓ શું કહે છે અને કેવી રીતે પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે અને ટોપી બીજાની માથે પહેરાવી રહ્યા છે. મોટી લાઈન છે, મોટી લાઈન આવે છે.
મોકલી શકો ખરા કે ભાઈ એને પેલા સંદીપ કરીને છે છોકરો એ નાવડા થી આવે જો આવે છે ને વલભીપુર બાજુ થી એનો નંબર આપશો એને જોડે એ તમને નંબર આપો અને લોકેશન પ્રમાણે એને કહી દઉં કારણ કે ઘણા બધા ડ્રાઈવ ડ્રિલિંગ છે એક એક દોઢ દોઢ કિલોમીટર સુધી લાઈનો ખેંચેલી છે વાડીમાં એ આખો વિસ્તાર છે સૂકો વિસ્તાર છે ત્યાં 200-300 ફૂટે પાણી ન હા હા અને રેતીના ટ્રક જે ધોતા હોય નેસડા ઉછડી આ બધા પાણીના ફોર્સ કઈ નર્મદા સિવાય આવે પાછું પાણી અમે પીને ચાખી લીધું છે કુવાના પાણીમાં ના પાણીમાં ફેર તો પડે છે ગાંગલી જોડે પાણી એમની જોડે લેવાનું ગાંગલી ઓફટેક છે એટલે એરવાલમાંથી અમે પાણી લઈએ ગાંગલી બાજુથી પછીનું જે છે એ વિસ્તાર આપણે કનેક્શન એમને પેલામાં આપણે અમે પૈસા ભરીને લોકો જોડે લઈ લઈએ બા પૈસા આપવાના આપણે વાડીવાળાને વાડીવાળાને આપો ના ના વાડીવાળા આપતા હશે પીવાના પાણીનું છે ને ભાઈ એટલે મારી વાત છે કે વાડીઓમાં અને છે એક વાત કરું કે એનો ડ્રિલિંગ જે કામગીરી કરે છે ને કયા વિસ્તારની છે મને લખાવ ગાંગલીથી વર્તેજ સુધીમાં ઓછામાં ઓછા વર્તેજ સુધીના જેટલા ગામડા આવે છે ને પાઇપલાઇન વચ્ચે એ ગામડામાં ફાર્મરોએ ખેડૂતોએ ડ્રિલિંગ કર્યા છે ડ્રિલિંગ કરીને મોટી એવી એમએસ પાઇપમાં ડ્રિલિંગ કરે છે એનો વાલ હોય ને વાલ વાલ હોય ત્યાં વાલની જગ્યાએ ત્યાં વાલ હોય ને નાવડાથી ચાલુ કરીને આ તો હું તો ખાલી ગાંગલી સુધી શૂટિંગમાં ગયો છે નાવડાથી કલ્યાણપુર સુધી કે ગાંગલી સુધી છે જ ખરું હા બીજું કેટલી જગ્યાએ પાઇપ એમની જોડે 3-4 જગ્યાએ હું પાણી જે લઉં છું તો ટાઈમ પ્રમાણે 8 વાગે મેં વાલ બંધ કરી દીધો છે વેરાવળ પાણી આગળના ગામો પાણી તકલીફ પડે છે એટલે અત્યારે અમારે અત્યારે કડક સૂચના છે કે ભાઈ આ તમે લોકો જે જીડીબી પાણી લો છો અત્યારે તમારે સાંજે 4 વાગે 8 વાગે રાત્રે વાલ બંધ કરી દેવાનું બંધ કરી દઈએ છીએ અમારા ગામડાઓમાં બુદ્ધિ જગ્યાએ પૂરતું પાણી મળે એમાં પાણી ચોરી થાય ને મને પોતાને ના ગમે કારણ કે આપણું જે હાર્ટ જે હાથમાં ના પડે અને પછી પાણી નહીં રાખી વેસ્ટેજ જતી હોય પાણી મેં પેલા મારી જોડે જુનિયર એને પૂછ્યું ખરું એ લોકો તમે સાંભળ્યું પાણી પુરવઠા વિભાગના અધિકારી પોતે સ્વીકારતા નથી કે આ કામ તેમની જવાબદારીમાં આવે છે અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સંદીપસિંહની આ જવાબદારી છે તેમ કહીને પોતે હાથ ઊંચા કરી લે છે અને છટકી જાય છે.
પાણી પુરવઠા વિભાગના કર્મચારી કેમેરાની આડમાં સ્વીકારે છે કે ભાવનગર થી રાજુલા સુધી પાણીની પાઇપલાઇન જાય છે તે તોડવામાં આવી છે, એટલે કે પાણીની ચોરી થઈ રહી છે, છતાં કોઈને કાર્યવાહી નથી કરવી અને સરકારી પગાર જ ખાવો છે. પાણીની ચોરી થાય છે એ સર્વને ખ્યાલ છે, સૌ જાણે છે, છતાં કોઈ કાર્યવાહી નથી થઈ રહી ત્યારે ચોક્કસ આ બાબત શંકાને પાત્ર છે. હવે સાંભળો ગુજરાત વોટર સપ્લાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અધિકારી સંદીપસિંહ સાથે કરેલી અમારા ચેનલ હેડની વાતચીત. તે પોતે પણ આલિયાની ટોપી માલ્યાને ઓઢાડે છે, એટલે કે તે કહે છે કે આ કામ, આ જવાબદારી એ પાણી પુરવઠા વિભાગમાં આવે છે અને પોતે જવાબદારીથી ભાગી રહ્યા છે અને નવા નવા બહાના બતાવી રહ્યા છે અને પોતાના કામને છુપાવી રહ્યા છે. વર્તેજી તે છે કાંગળી ઉડી છે, પાઇપલાઇન છે એમાંથી પાઇપલાઇન નું હોલ પાડી પાણી લેવા જેવી વાત સાચી છે? ના ના, ખોટી વાત છે. મારી એક વાત સાંભળો, હું તમને સમજાવું. સાહેબ, પાઇપલાઇન નો ડાયામીટર 2000 1600 1700 આખી ફોર વ્હીલ વી છે, 24/7 ચાલુ. મારી વાત સાંભળો બરોબર, એક સેકન્ડ એ બંધ ન હોય. મિનિમમ તો ક્યાં વાંધો, એક સેકન્ડ. હવે મેઇન પાઇપલાઇન માં ફાકું કરે કોઈ પણ, હાલો તો ભાઈ જનરલ વસ્તુ તો પાણી બહાર નો નીકળે, ઉભું ન રહે મારા સાહેબ. ત્યાંથી પાઇપલાઇન દ્વારા બંને બાજુ 1-1 કિલોમીટર સુધી પાઇપલાઇન લીધી હોય એવી એક વાત છે. અને એનો એને વાલ પાડવા હોલ પાડે ને, એનો સ્પેશિયલિસ્ટ કારીગર પડે, હોલ નો પડે. પાઇપલાઇન નો જે એરવાલ જે છે ને, એરવાલ નો મીન્સ શું છે, એર નીકળે, પાણી એર નીકળે એમાંથી છે ને. 200-250 મીટર એરવાલ મુકેલા હોય છે જમીન માંથી, હાઇડર પાઇપ કાઢી અને 200 નો બાર હવાયુ બહાર કાઢે. તેની ભાષામાં હવાયુ, અમારી ટેકનિકલ ભાષામાં એરવાલ કહેવાય. એરવાલ માંથી એક નિપલ આવે, એ નિપલ માંથી શેર છૂટે પાણી ની, સમજ્યા. એર નીકળે, એર એ પાણી નીકળતું, એની એરવાલ એર એ નીકળતું હોય. લાઈન માં લાઈન બ્લોકિંગ બહુ થાય, એર બ્લોક લાઈન માં, સમજ્યા. એટલે ઈ જે નિપલ હોય ને એમાં હળી કરતા હોય આ બધા ગાવડા પાણી પાવા વાળા, પછી દોર ચાલવા વાળા બધા. એમાં શું છે, ધીરી પાણી નીકળતું હોય એટલે બોલ ને ઓરિફિસ, એમાં એક રબર નો ઓરિફિસ હોય છે પ્લેટમાં, એ ઉપર નીચે થતો હોય. હવે એમાં ખીલી મારી દે કે ગમે મારી દે એટલે પછી વધારે લીકેજ થઈ જાય પાણી, ને પાણી નીચે પડે. બે થી ત્રણ જગ્યા એવું છે કે નદી આખું તળાવ જેવું ફરાઈ ગયું, નદી તળાવ જેવું. તમે કહો પુલ પાસે ગાંગળી થી ઉડી જઈ વચ્ચે આવે છે નદી માં, જ્યાંથી પાણી આખું અમારો જોબ શું છે સાહેબ, કે બલ્ક પાઇપલાઇન માં અમે પાણી નાખી દઈએ, સમજ્યા. પછી દરેક ગામ નું ટેપિંગ હોય, તારે તો ઊંડવી તમે બોલો છો, બરોબર, કરદેજ બોલો છો તમે, નેસરા બોલો છો, એ સંભાળે કોણ ટેપિંગ લે, એ સંભાળે પાણી પુરવઠા બોર્ડ, બરોબર, તમે સમજ્યા. એટલે લાઈન માં ફાટા પડે, એ તો પીવીસી ની લાઈન હોય, નાની ટેપિંગ કરી ઉપર થી મારે ટેપિંગ કરીને નીચે લે, બરોબર. અને દરેક ગામને ફિલ્ટર કરી અને પાણી આપવાની જવાબદારી પાણી પુરવઠા બોર્ડ ની, ગીંગુડી જેવડી લાઈન હોય એ તમે સમજી જાય, એ એમાં થઈ શકે કોઈ પણ વસ્તુ. એટલે એમાં નાખી તો એક વોચ તૂટી જાય. નહીં નહીં, આ તો કાયદેસર ની લાઈન લીધેલી છે, લાઈન લીધેલી વાત છે, કાયદેસર તો લાઈન એટલે ગેરકાયદેસર. આમ હું તમને વિચાર કરું, એ વિસ્તાર ની અંદર અમુક જગ્યાએ ફૂલ લીલોતરી જોવા મળે,
અમુક જગ્યાએ આખો વિસ્તાર કોળો જ ત્રણસો ફૂટે પાણી નથી, ત્રણસો ફૂટે પાણી નથી, અને કેટલીક વાડીઓ એવી છે કે લીલી છમ છે. એનું કારણ શું? એને કઈક ને કઈક ગમે નથી હોલ પાડીને પાણી લીધું છે. ગોતવા માટે એનું મશીનરી આવે છે, હું આવે છે, એ તો પેટ્રોલિંગ થાય છે ને લાઈન ઉપર. પણ મેં તમને કીધું સાહેબ, એમ મેજર જે મોટી લાઈન જે છે ને, સમજાય, એમાંથી ન હોય કરતા હોય ને તો બોલી જાય. હવે એમાંથી જે બોર્ડ ના કનેક્શન જે હોય ને, બરોબર, પાણી પુરવઠા બોર્ડ ના દરેક ગામ ના જે એમાં હવે થતી લાઈન. ઈ જો ચાર કિલોમીટર ગામ આગું હોય, ઊંધવી ગામ અંદર હોય, ધારો કે કાંગરી ગામ ની અંદર બાયપાસ લાઈન જતી હોય, પછી એક ગામ માંથી ત્રણ ગામ બીજા આપતા હોય, ધારો કે નેસડા આપતા હોય, પછી એની બાજુ નું કોરું આવી જતું હોય, પછી ઓલું આવી જતું, એ બધી જે લાઈનો જતી હોય ને, ઈ ખેતર માંથી જ જવાની આવવાની, તો ખેતર માંથી જ કોઈ પણ ના એક્સ વાય ઝેડ ના, બરોબર, એમાં કઈ પણ હોય વસ્તુ હોય. અને એવું છે. અને બીજી વાત, પાણી પુરવઠા કચેરી આજે ગયો તો એનો કર્મચારી પોતે રાજુલા સુધી લીકેજ છે, એનો શું કર્મચારીઓ એના અંદર પાણી પુરવઠા ના કર્મચારીઓ આડકતરી રીતે બોલતો હોય, એમ ડાયરેક્ટ સ્પષ્ટ તમને ન કે શું સૂચવે છે કે ચોખ્ખું રાજુલા સુધી લીકેજ છે, એ શું સૂચવે છે એમ, એટલે કેવો મતલબ, એટલે કઈક તપાસ કરો એવું ઈચ્છીએ છીએ આપણે. ના ના, ચોક્કસ ચોક્કસ ચોક્કસ. આપણું શું નામ કીધું? પ્રદીપ શુક્લા. પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ. વિટકોસ ન્યૂઝ ની ટીમ દ્વારા પાણી પુરવઠા વિભાગ ભાવનગર તથા ગુજરાત વોટર સપ્લાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ના કર્મચારી સંદીપસિંહ આ બંને ને જણાવતા બંને અધિકારીઓ એકબીજા માથે ઢોળી દઈ રહ્યા છે, પરંતુ કોઈને કાર્યવાહી કરવામાં કે તપાસ કરવામાં સહેજ પણ રસ ધરાવતા નથી. શું આ યોગ્ય છે? અનેક ગામડાઓ પાણી વિહોણા છે, ત્યારે ઊંચો ટેક્સ ભરવા છતાં પાણી નથી મળતું અને આડકતરી રીતે ભ્રષ્ટાચાર કરાય છે પાણી ચોરીમાં, ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારી કે GWIA ના અધિકારી એકબીજાને માથે ટોપી ઓઢાડવા કરતાં તપાસ કરી પાણી ચોરને દંડ કરે અને દરેક લોકોને પાણી મળી રહે તેવા પ્રયત્નો કરે તો ખરા અર્થમાં પ્રજાની સેવા કરી ગણાય. રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં નર્મદા નીર પહોંચાડવાની બુમરાડ પાડે છે, પરંતુ તે પાઇપલાઇનમાં કેટલા છીંડા છે તે શોધવાનો અધિકારીઓને કે સરકારને ટાઈમ નથી. એક ચોક્કસ કહી શકાય, પાણી પુરવઠાની લાઈન નાવડાથી નીકળીને છેક રાજુલા સુધી પહોંચી છે, બબ્બે લાઈનો છે, એમાંથી કાયદેસર ખેડૂતોએ રીસરના હોલ પાડીને પાણી ચોરી કરવામાં આવે છે. અહીંના અધિકારીઓ કેમેરા સમક્ષ કંઈ કહેવા માગતા નથી, પરંતુ ચોક્કસ તેઓ કબૂલ કરે છે કે આવું કંઈક છે ખરું, અને તેઓ કેમેરાની આડ નીચે બોલી રહ્યા છે. ત્યારે એક ચોક્કસ કહેવાનું એમ થાય કે લોકોના મોઢા સુધી પીવાનું પાણી મળતું નથી, ત્રણ ત્રણ દિવસમાં લોકો પાણીમાં અટે વલખા માળે છે, તેવા સંજોગોમાં આ પીવાના પાણીની ચોરી ક્યારે અટકશે? પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.
Thank you.